નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? જીટીયુ હવે આપણી એક્ઝામ ડિક્લેર કરી દીધી, તો આપણે એક્ઝામની તૈયારી સ્વરૂપે થોડા વિડીયો લેક્ચર્સ પ્રિપેર કરીએ છીએ. તો એક્ઝામમાં જે વારંવાર પૂછાતા ઈબીસીના ટોપિક્સ છે એના ઉપર આપણે ધ્યાન રાખીશું. મારું નામ છે હર્ષદ ભાખર, વેલકમ ટુ ધ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ. તો આજનો આપણો ક્વેશ્ચન છે કે ડિફરન્ટ લેઆઉટ્સ ઓફ સબસ્ટેશન. સબસ્ટેશનના લેઆઉટ ડિફરન્ટ ટાઈપના ક્યાં ક્યાં હોય? તો કે પહેલું, ધ સબસ્ટેશન ઇઝ અ પાર્ટ ઓફ ઇલેક્ટ્રિકલ સપ્લાય સિસ્ટમ વિચ ટ્રાન્સમિટ હાઈ વોલ્ટેજ ફ્રોમ જનરેટિંગ સબસ્ટેશન ટુ ધ લોકલ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક. સબસ્ટેશન શું છે? તો ઇલેક્ટ્રિકલ સપ્લાય સિસ્ટમનો પાર્ટ છે. હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિટ કરે ક્યાંથી? તો કે જનરેટિંગ સબસ્ટેશન પાસેથી લે છે અને લોકલ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને આપે છે. તો આ હતી સબસ્ટેશનની ડેફિનેશન. બિટવીન જનરેશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ધ વોલ્ટેજ મે વરી થ્રુ ધ સેવરલ સબસ્ટેશન. હવે જનરેશનથી ડિસ્ટ્રીબ્યુશન તરફ જઈએ ને તો વોલ્ટેજનું વેરિએશન આવે છે. કયા પ્રકારનું વેરિએશન આવશે? તો કે સેવરલ સબસ્ટેશન, અલગ અલગ પ્રકારના સબસ્ટેશન આવતા હોય છે. ટિપિકલ રેડિયલ સબસ્ટેશન. હવે આ રેડિયલ સબસ્ટેશનમાં શું હોય? તો કે દેર ઇઝ ઓનલી વન સોર્સ ઓફ ફીડિંગ ધ લોડ એસ વન, બરાબર છે. હવે રેડિયલ સબસ્ટેશનમાં એક જ લોડને આપણે ફીડ આપવાનું હોય છે, મીન્સ ઇટ ઇઝ અ એન ટાઈપ ઓફ સબસ્ટેશન, બરાબર છે. રેડિયલ સબસ્ટેશનની આગળ કંઈ ના આવે, બરાબર છે. ધીસ સપ્લાય સિસ્ટમ ઇઝ અનરિલાયબલ બીકોઝ ટોટલ બ્લેકઆઉટ અકર્સ વેન સોર્સ ફેલ્સ એન્ડ લાઈન ડેવલપ એ ફોલ્ટ. હવે આ સોર્સનું શું થશે કે આમાં ટોટલ બ્લેકઆઉટ થવાની સંભાવના વધી જાય છે, કારણ કે એને એક જ ફીડ આપવાવાળો સોર્સ હશે, બરાબર છે. એ સોર્સ બંધ થઈ જાય તો શું થશે કે ટોટલ ફોલ્ટ થશે, અને ફોલ્ટ થશે તો લાઈન ડેવલપ્સ એ ફોલ્ટ, બરાબર છે. સચ ટાઈપ ઓફ એ સબસ્ટેશન ઇઝ યુઝ્ડ ઇન ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ પર્ટિક્યુલરલી ઇન રૂરલ એરિયા બીકોઝ ઓફ ધેર અનઇમ્પોર્ટન્સ. એ રૂરલ એરિયા હશે એનો ઇમ્પોર્ટન્સ બહુ ના હોય, બરાબર છે. જેમ કે મેડિકલ સેફ્ટી, મેડિકલમાં જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય, આઈસીયુ હોય, વેન્ટિલેટર હોય, તો એમાં પેરેલલમાં રાખવું પડે, એમાં બે સોર્સથી ફીડિંગ આપવું પડે. પરંતુ અહીંયા તો એવી રિક્વાયરમેન્ટ ના હોય રૂરલ એરિયામાં, તો એવી ઇમરજન્સી કન્ડિશન ના હોય ત્યાં આપણે રેડિયલ સબસ્ટેશનનો ઉપયોગ કરીએ છીએ. તો હવે જોઈએ રેડિયલ સબસ્ટેશનનો ડાયાગ્રામ. રેડિયલ સબસ્ટેશનના ડાયાગ્રામમાં સૌથી પહેલાં અહીં જનરેટર જનરેટિંગ વોલ્ટેજ પ્રોડ્યુસ કરશે, પછી અગેન બસ બાર, પછી શું આવશે ટ્રાન્સફોર્મર. આ જે છે સર્કિટ બ્રેકર છે, બરાબર, બસ બાર સર્કિટ બ્રેકર, ઓકે, ટ્રાન્સફોર્મર, આઇસોલેશન, સર્કિટ બ્રેકર, એમસીબી, આ બધું યુઝ કરશું, બરાબર છે. હવે ટ્રાન્સફોર્મર, પછી અગેન આઇસોલેટર, પછી સર્કિટ બ્રેકર, પછી અગેન બસ બાર, બરાબર છે. પછી અહીંયા ડિસ્ટ્રીબ્યુશન ને આ ફીડર આપેલા છે. આને કહેવાય રેડિયલ સબસ્ટેશન. જનરેટરથી લઈ અને ફીડર સુધી ઓનલી એક ટ્રાન્સફોર્મર આવે, એક સર્કિટ બ્રેકર આવે, એક બસ બાર આવે, બરાબર છે. તો આ હતું રેડિયલ સબસ્ટેશન. હવે નેક્સ્ટ જોવા જઈએ મિત્રો આપણે, તો ટેપ સબસ્ટેશન, મીન્સ ઇઝ ઇટ નેમ સજેસ્ટ. ટેપ સબસ્ટેશન કઈ રીતે કહી શકાય? તો ધીસ સપ્લાય ઇઝ ઇક્વલી અનરિલાયબલ, ઇનસિક્યોર, બીકોઝ ધીસ વિલ બી ટોટલ સપ્લાય ફેલ્યુર વેન સોર્સ ઓર લાઇન બીકમ્સ ફોલ્ટી. હવે આમાં અનરિલાયબલ છે, ઇનસિક્યોર છે, બરાબર છે. શા માટે? એક જ કારણ કીધું છે કે જ્યારે સપ્લાય ફેલ થાય કે સોર્સ ફેલ થાય ત્યારે આ ટોટલી ઇનસિક્યોર થશે, બરાબર છે. તો હવે સબસ્ટેશન જોઈએ, ટેપ સબસ્ટેશન તો કઈ રીતે હશે? આ ટેપ સબસ્ટેશનનો ડાયાગ્રામ છે, જુઓ. અહીંયા જનરેટર છે, અગેન ટ્રાન્સફોર્મર, બસ બાર, ફીડર, સર્કિટ બ્રેકર. આ અત્યાર સુધીનું રેડિયલ સબસ્ટેશન અહીં સુધીનું હતું, બરાબર છે. હવે રેડિયલ સબસ્ટેશનના આ કનેક્શનમાં અહીંયા બસ બાર આપેલો છે, બસ બારમાંથી કનેક્શન લઈને ટેપિંગમાં આપે છે, ટેપિંગમાંથી અલગ એક સબસ્ટેશન ડિવાઈડ કરેલું છે, બરાબર છે. તો આને કહેવાય ટેપ સબસ્ટેશન, બરાબર છે. બસ બારમાંથી કનેક્શન લઈને એક ટેપિંગ લઈ અને સબસ્ટેશન બનાવવામાં આવે એને કહેવાય ટેપ્ડ સબસ્ટેશન, બરાબર. હવે તો આ એક પ્રકારનું રેડિયલ સબસ્ટેશન છે. રેડિયલ સબસ્ટેશનમાંથી અહીંયાથી કનેક્શન લેવામાં આવે એટલા માટે જ આને શું કીધું છે, ઇનસિક્યોર અને અનરિલાયબલ, બીકોઝ આ ફેલ થઈ જશે ક્યારે કે જ્યારે આ ફોલ્ટ સોર્સ છે એમાં કંઈ ફોલ્ટ આવશે તો આનું કંઈ મહત્ત્વ રહેશે નહીં. અહીંયા જનરેટરમાં કંઈ ફોલ્ટ આવશે, અહીં ટ્રાન્સફોર્મરમાં કંઈ ફોલ્ટ આવશે તો અહીં બસ બારમાં પાવર આવશે નહીં, તો ટેપિંગમાં પાવર આવશે નહીં, તો ટેપ સબસ્ટેશનમાં પાવર આવશે નહીં. તો આ એક પ્રકારનું અનરિલાયબલ ને ઇમરજન્સી કન્ડિશનમાં જ્યારે જરૂર હોય ત્યારે આ ટેપ સબસ્ટેશનનો ડેવલપ કરવામાં આવે છે, બરાબર છે.
નેક્સ્ટ આવે છે LILO સબસ્ટેશન, લાઇન ઇન લાઇન આઉટ સબસ્ટેશન. ઇન ધીસ સબસ્ટેશન લોંગ ડિસ્ટ્રીબ્યુશન લાઇન ઇઝ બ્રોટ ઇન એન્ડ બ્રોટ આઉટ ફ્રોમ એ ન્યુલી ક્રિએટેડ સબસ્ટેશન સોન એઝ. બરાબર છે, આ પ્રકારના સબસ્ટેશનમાં એક લાંબી ડિસ્ટ્રીબ્યુશન લાઇન પહેલાં તો અંદર લઈ આવવામાં આવે છે અને બહાર કાઢવામાં આવે છે. ધીસ સ્કીમ ઇઝ લિટલ બિટ એક્સપેન્સિવ બીકોઝ ઓફ નીડ ઓફ એન એક્સ્ટ્રા લેઆઉટ એન્ડ ઇટ ઇઝ મોર સિક્યોર. હવે આ સ્કીમ છે એ એક્સ્ટ્રા લેઆઉટમાં આવે છે, સો થોડીક મોંઘી પણ પડે છે. એનું કારણ છે કે આમાં થોડો ઘણો ખર્ચો વધારે થાય છે. તમે જુઓ કે અહીંયા બે જનરેટર આપેલા છે, જનરેટર વન જનરેટર ટુ. બરાબર છે, બસ બાર અને સર્કિટ બ્રેકર એઝ ઇટ ઇઝ આપેલા છે, ટ્રાન્સફોર્મર આપેલા છે, ફીડર આપેલા છે. આ લાઇન ઇન છે અને લાઇન આઉટ છે. અહીં લાંબી ટ્રાન્સમિશન લાઇન ડિઝાઇન કરવામાં આવે છે. એટલે માનો કે સપોઝ જનરેટર વનમાં ફોલ્ટ થયો તો જનરેટર ટુમાંથી તમને સપ્લાય મળશે, જનરેટર ટુમાં ફોલ્ટ થયો તો જનરેટર વનમાંથી સપ્લાય મળશે. બરાબર છે, અને આ ફીડર સબસ્ટેશન છે, તો આને શું કહેવાય, LILO સબસ્ટેશન. તો આ હતા અત્યાર સુધીના ઇન્ટરકનેક્ટેડ સબસ્ટેશન. બરાબર છે, ઇન્ટરકનેક્ટેડ સબસ્ટેશનમાં કેવું હશે મિત્રો, ધીસ ઇઝ ધ મોસ્ટ પ્રિફર્ડ સપ્લાય સિસ્ટમ વિચ ઇઝ સેફ સિક્યોર એન્ડ રિલાયબલ. સૌથી પ્રિફર્ડ સપ્લાય સિસ્ટમ હોય ને તો આ છે, ઇન્ટરકનેક્ટેડ, કે જેની બે બાજુ કનેક્શન આપેલા હોય એને શું કહેવાશે, ઇન્ટરકનેક્ટેડ. બરાબર છે, સેફ છે, સિક્યોર છે અને રિલાયબલ છે. ધ આઉટેજ ઓફ ધ સોર્સ એન્ડ લાઇન ડઝ નોટ અફેક્ટ ધ પાવર સપ્લાય સિસ્ટમ બીકોઝ મેની અધર અલ્ટરનેટિવ્સ આર અવેલેબલ. હવે સોર્સ તમારો આઉટેજ થઈ જશે અને લાઇન ઇફેક્ટ નહીં કરે પાવર સપ્લાયને, તો પણ ઘણા બધા અલ્ટરનેટિવ અવેલેબલ છે. બરાબર છે, તો આ હતું ઇન્ટરકનેક્ટેડ સબસ્ટેશન. ચલો હવે એનો જોઈએ ડાયાગ્રામ. સબસ્ટેશન વન, સબસ્ટેશન ટુ અને સબસ્ટેશન થ્રી, અહીંયા ત્રણ સબસ્ટેશન એક સાથે કનેક્ટ કરેલા છે. જુઓ જનરેટર છે, જનરેટર પછી બસ બાર છે, અહીંયા સર્કિટ બ્રેકર પણ ઓલવેઝ યુઝઅલી હોય છે, અત્યારે મેન્શન કરેલા નથી. અહીંયા ટ્રાન્સફોર્મર, અહીં 440 કેવી ફીડરને મળે છે. બરાબર છે, આ બસ બારમાંથી. હવે ટ્રાન્સફોર્મર ટુ, હવે આ સબસ્ટેશન ટુ છે, સબસ્ટેશન ટુમાં એ જનરેટર ટુ છે, જનરેટર ટુ અને જનરેટર થ્રીનો બસ બાર એકબીજા સાથે કનેક્ટેડ છે. બરાબર છે, અને ટ્રાન્સફોર્મર છે, અહીંયા ફીડર છે. સપોઝ જનરેટર વનમાં કે સબસ્ટેશન વનમાં કંઈ ફોલ્ટ થાય તો સબસ્ટેશન ટુ અને જનરેટર ટુ અને જનરેટર થ્રી પાવર સપ્લાય કરશે. બરાબર છે, સપોઝ જનરેટર થ્રીમાં કોઈ ફોલ્ટ થશે તો જનરેટર વન અને જનરેટર ટુ પાવર પૂરો પાડશે. બરાબર છે, તો આ હતું ઇન્ટરકનેક્ટેડ સબસ્ટેશન. બરાબર છે, આના એડવાન્ટેજ એ છે કે આમાં કોઈ પણ એક જનરેટર ફોલ્ટ થશે તો પણ બીજો પાવર સપ્લાય આપી શકશે, અને આનું કનેક્શન પણ બસ બારની સાથે જ હોય છે. બરાબર છે, તો આ હતું મિત્રો ટાઈપ્સ ઓફ સબસ્ટેશન, અલગ અલગ કયા પ્રકારના સબસ્ટેશન આવે છે એ. બરાબર છે, જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.